બનાસકાંઠા જિલ્લાના ચિવાડી આવેલા ધાનેરા શહેરમાં આજે તબીબી સેવા માટેની સુવિધાનો શુભારંભ થયો છે. ધાનેરા શહેર ખાતે આજે રાજસ્થાન આઈસીયુ સેવા સાથે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. ધાનેરા તાલુકો રાજસ્થાની રાજ્યની સરહદ પર આવેલો છે. ખાસ કરીને તબીબી સેવા માટે જરૂરી સારવાર માટે ધાનેરા તેમજ રાજસ્થાનના રાજ્યના લોકોને ડીસા તેમજ પાલનપુર સારવાર માટે જવું પડતું હતું. હાર્ટ અટેક, અકસ્માત, જ્યારે જીવજંતુ કરડવા સહિતની દર્દીઓના મોત રસ્તામાં થઈ જતા હતા. લાંબુ અંદર કાપીને દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવું મુશ્કેલી ભર્યું હતું. ત્યારે આજે ધાનેરા ખાતે આધુનિક હોસ્પિટલ તેમજ આઈસીયુ સંસ્થાની સુવિધાનો શુભારંભ થયો છે. ધાનેરા અગ્રવાલ 3 રસ્તા નજીક રાજસ્થાન આઈસીયુ તેમજ હોસ્પિટલના શુભારંભ માટે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પૂર્વ પાણી પુરવઠા મંત્રી હરજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વસંતભાઈ પુરોહિત તેમજ પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ હાજર રહી વિધિવત રીતે આઈસીયુ તેમજ હોસ્પિટલની સેવાને ખુલ્લી મૂકી હતી. રાજસ્થાન આઈસીયુ તેમજ હોસ્પિટલ ખાતે દર્દી તેમજ દર્દીઓના સગા સંબંધી માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ભીડભાડથી દૂર મુખ્ય ડીસા થરાદ રોડ પર આઈસીયુ તેમજ હોસ્પિટલ બનાવવામાં આવી છે. 4 માળની આધુનિક હોસ્પિટલની સુવિધાઓની વાત કરીએ તો અહીં હાઈટેક ઝડપથી સારવાર દર્દીઓને મળી રહે તે માટે અદ્યતન આઈસીયુ વોર્ડ સાથે સક્શન મશીનની સુવિધા, ઈસીજી મશીનની સુવિધા, આઈસીયુ મોનિટરિંગ વ્યવસ્થા સાથે ડ્યુફેબ મશીન, વેન્ટિલેટર મશીન, સિરિંજ પંપ સહિતની તમામ ઇમરજન્સી સમય દર્દીઓનો જીવ કઈ રીતે બચાવી શકાય તે તમામ સુવિધાઓ રાજસ્થાન આઈસીયુ તેમજ હોસ્પિટલમાં 24 કલાક ઉપલબ્ધ મળશે. અનુભવી મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવામાં હાજર છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર ખાતે રાજસ્થાનના આઈસીયુ તેમજ હોસ્પિટલની અનુભવી તબીબ એમડી ફિઝિશિયન ડોક્ટર પ્રતિક પટેલ એ ધાનેરા તાલુકાની પ્રજા તેમજ રાજસ્થાન રાજ્યના નાગરિકોને તબીબી સેવા ઝડપી તેમજ ઘર આંગણે મળી રહે તેવા આશયથી વધુ એક શાખાનો શુભારંભ આજે ધાનેરા ખાતે કરાયો છે. ડોક્ટર પ્રતિક પટેલનું માનીએ તો આગામી સમય દરમિયાન ધાનેરાની રાજસ્થાન હોસ્પિટલ ખાતે આધુનિક ઓપરેશન થિયેટર તેમજ ડાયાલિસિસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી જીવલેણ રોગ સામે ધાનેરા તેમજ આજુબાજુના લોકોને સેવા મળી રહે તેવું આયોજન પણ તબીબ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું ડૉક્ટર પ્રતિક પટેલ, એમડી મેડિસિન, ક્રિટિકલ કેર ફેલો, ઇન્ટેન્સિવિસ્ટ. અમારી રાજસ્થાન હોસ્પિટલ એન્ડ આઈસીયુ એ ઓલરેડી પાલનપુરમાં કાર્યરત છે અને હાલે અમે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના છેવાડે ધાનેરા ત્યાં પણ સેવા ચાલુ કરી રહ્યા છે. અહીંયા પણ રાજસ્થાન આઈસીયુ એન્ડ હોસ્પિટલ જેમાં 5-bedded આઈસીયુ બેડ છે અને વેન્ટિલેશન અને અત્યાધુનિક મોનિટરની પણ સેવા છે. અને બીજું ઉપર આપણે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની પણ સેવા આપી રહ્યા છે. ભવિષ્યમાં પણ આપણે અહીં જે જરૂરિયાતમંદ જે ક્રિટિકલ પેશન્ટ્સ છે એની સેવા માટે ડાયાલિસિસ યુનિટનું પણ આપણે પ્લાન કરી રહ્યા છે અને અહીં એક અત્યાધુનિક ઓપરેશન થિયેટરનું પણ ભવિષ્યમાં પ્લાન કરી રહ્યા છે. મોસ્ટલી અમારું ફોકસ અહીંના જે જીવલેણ બીમારીઓ માટે જે પેશન્ટ મોટા મોટા સેન્ટર પર અહીંથી 60-70 કિલોમીટરનું અંતર કાપીને જાય એ લોકોને આ અવગત ન પડે એ જ સેવાર્થે અહીં આપણે આઈસીયુ અને હોસ્પિટલની સેવા કાર્યરત કરી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે એક સાથે અન્ય એક સેવાની પણ શરૂઆત કરાઈ છે. ધાનેરા ખાતે આજે શરૂ થઈ રાજસ્થાન આઈસીયુ તેમજ હોસ્પિટલ ખાતે એમબીબીએસ ડીડીવી ડિગ્રી ધરાવનાર ડોક્ટર વૈભવી પટેલ કે જેઓ ચામડીના રોગના સ્પેશિયાલિસ્ટ છે. સુરત, પાલનપુર સહિતના મોટા શહેરમાં સેવા આપતા ચામડીના રોગના તબીબ પણ હવે રાજસ્થાન હોસ્પિટલમાં નક્કી કરેલ દિવસ દરમિયાન સેવા આપશે. બીક્યુ ચેનલની ખાસ મુલાકાત દરમિયાન ડોક્ટર વૈભવી પટેલે જણાવ્યું હતું કે હવે ધાનેરાની રાજસ્થાન હોસ્પિટલ ખાતે પણ દાદર, ખીર, કાળડાક, કોટ સાથે લેઝર થેરાપી, હેર સર્જરી સહિતની મોટા શહેરોમાં મળતી સારવાર પણ હવે ધાનેરામાં મળી રહેશે. નમસ્કાર, હું ડૉક્ટર વૈભવી પટેલ છું. હું ચામડીની સ્પેશિયાલિસ્ટ છું. હાલમાં હું હમણાં રાજસ્થાન આઈસીયુ પાલનપુરમાં સેવા આપું છું. આપણે અહીંયા ધાનેરામાં જે બ્રાન્ચ ખોલી છે એમાં અઠવાડિયામાં એકવારમાં સેવા આપવામાં આવી છે. અમારે ત્યાં અહીંયા ચામડીની બધી રોગોની સેવા કરવામાં આવશે, જેમ કે ખીલ છે, ધાદર છે, બધી એલર્જી રિએક્શન છે, સોરિયાસિસ છે, કોટ છે, કાળા દાગના જે તમારા તકલીફ છે એ બધા અહીંયા
સારવાર કરવામાં આવશે. એની સાથે કોસ્મેટોલોજીસ્ટનું બી અમે અહીંયા પ્લાન કરી રહ્યા છીએ. એમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, લેઝર થેરપી કરવામાં આવશે, જેને વધારે વાળ છે એ કાઢવાની સેવા અહીંયા કરવામાં આવશે. ધાનેરા ખાતે આજે આધુનિક સુવિધાયુક્ત આઈસીયુ તેમજ હોસ્પિટલ ખાતે ડોક્ટર સુરેન્દ્રસિંહ દેવડા એમબીબીએસ તેમજ ડોક્ટર વિશાલ ચૌધરી મેડિકલ ઓફિસર અને રાજસ્થાનના આઈસીયુ એન્ડ હોસ્પિટલ ધાનેરાના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમભાઈ રમેશભાઈ તેમજ પાલનપુર મુખ્ય શાખાના ડિરેક્ટર આકાશ શર્મા લલિત ચૌધરી 24 કલાક માટે સેવા આપશે. ધાનેરા પાલનપુર સર્જનો તબીબો સાથે તમામ આજે રાજસ્થાનના આઈસીયુ તેમજ હોસ્પિટલ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.